પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન ભારતમાં ચાલી રહેલા વિવાદમાં કૂદી પડ્યા છે. તેમણે નસરુદ્દીન શાહ અને ઓવેસીને પણ સલાહ આપી હતી. હવે આ મામલે ભારતના પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફે ઇમરાન ખાનની જાટકણી કાઢી છે. ઇમરાન ખાનના ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે વિવાદિત નિવેદન કરવા પર કૈફે જવાબ આપ્યો અને ઇમરાને લઘુમતીઓને લઈ મોદી પર વાર કર્યા. શું હતો સમગ્ર વિવાદ અને વાર પ્રહાર જોઈએ. ભારતના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે પાકિસ્તાનના પ્રધાનમંત્રીને આડે હાથ લીધા. ઇમરાન ખાને ભારતમાં લઘુમતીઓને કેવી રીતે સાચવવા તેને લઈ નરેન્દ્ર મોદી પર વાર કર્યા હતા. હાલ નસરુદ્દીન અને ઓવેસીએ તેમને પોતાનું ઘર સંભાળવાની સલાહ આપી હતી, પરંતુ ઇમરાને ફરી એકવાર લઘુમતી મામલે મોદીને કહ્યું કે લઘુમતીઓને કેવી રીતે સાચવવા તે અમે તેમને શીખવાડીશું. આ મામલે ભારતના પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફે રોષે ભરાયા અને તેમણે ઇમરાન પર પ્રહાર કર્યા. મોહમ્મદ કૈફે ટ્વીટ કરી ઇમરાનને જવાબ આપતા કહ્યું કે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તે સમયે 20% લઘુમતી હતા, જે હાલ માત્ર 2% જ વધ્યા છે. જ્યારે ભારતમાં આઝાદી પછી લઘુમતીઓની સંખ્યા વધી છે અને લઘુમતીઓને કેવી રીતે સાચવા અને રાખવા તેના પર ભાષણ આપનાર પાકિસ્તાન છેલ્લો દેશ હોવો જોઈએ. આમ કૈફે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનને તેમની ભાષામાં જવાબ આપ્યો. કૈફે તેમના ટ્વીટને ઇમરાનના ટ્વીટ પર એક સમાચાર સાથે લિંક કર્યા. બોલિવૂડના અભિનેતા નસરુદ્દીન શાહની એક ટિપ્પણી પણ કરી હતી કે ભારતમાં એક પોલીસ કર્મીના જીવથી વધારે ગાયની કિંમત છે. નસરુદ્દીને કહ્યું હતું કે તેમને ભય લાગે છે કે તેમના પરિવારને કોઈ પૂછી ન લે કે તેમનો ધર્મ કયો છે. આ નિવેદન પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન આ વિવાદમાં કૂદી પડ્યા અને વિવાદનો મદ પૂરો છંછેડાયો. ઉલ્લેખનીય છે કે નસરુદ્દીન શાહે પોતાના નિવેદન પર ઇમરાન ખાનની ટિપ્પણીનો જવાબ આપી દીધો. નસરુદ્દીને ઇમરાનના નિવેદનને વખોડ્યું હતું. શાહે કહ્યું હતું કે મિસ્ટર ખાને પોતાના દેશ પર વાત કરવી જોઈએ, તેમને જે દેશમાં કોઈ લેવા દેવા નથી તે મામલે ટિપ્પણી ન કરવી જોઈએ. અમે 70 વર્ષથી એક લોકતંત્રમાં છીએ અને અમે અમારી સાર સંભાળ કેવી રીતે રાખવી તે અમે જાણીએ છીએ. આમ તેમણે પણ ઇમરાનને જવાબ આપ્યો હતો અને હવે આ મામલે મોહમ્મદ કૈફે ઇમરાનને જડબાતોડ જવાબ આપ્યો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.